ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે વ્હીકલ્સ ને શીખ્યા ને, આજે એને આપણે નવી નવી એક્ટિવિટી દ્વારા વધુ શીખીશું. તો રેડી છો ફ્રેન્ડ્સ? ઓકે, આજની આપણી ફર્સ્ટ એક્ટિવિટી છે લેન્ડ, એર અને વોટરમાં ચાલતા વ્હીકલ્સની યાદી બનાવો. ફર્સ્ટ આપણે લેન્ડ ઉપર ચાલતા વ્હીકલ્સની યાદી બનાવીશું. લેન્ડ ઉપર રોડ બનાવ્યો હોય છે અને વ્હીકલ્સ બધા રોડ ઉપર ચાલે છે, તો આજનું આપણું ફર્સ્ટ વ્હીકલ છે કાર. શી એ આર, કાર. શી એ આર, કાર. આપણું નેક્સ્ટ વ્હીકલ છે બસ. બી યુ એસ, બસ. બી યુ એસ, બસ. હવે આવશે ટ્રક. ટી આર યુ સી કે, ટ્રક. ટી આર યુ સી કે, ટ્રક. હવે આવશે બાઇસિકલ. બી આઈ સી વાય સી એલ ઈ, બાઇસિકલ. બી આઈ સી વાય સી એલ ઈ, બાઇસિકલ. હવે નેક્સ્ટ છે બાઇક. બી આઈ કે ઈ, બાઇક. બી આઈ કે ઈ, બાઇક. હવે આવશે ટ્રેન. ટી આર એ આઈ એન, ટ્રેન. ટી આર એ આઈ એન, ટ્રેન. ફ્રેન્ડ્સ, ટ્રેન પણ લેન્ડ પર જ ચાલે છે, પણ લેન્ડ ઉપર ટ્રેનના પાટા હોય છે અને ટ્રેન એની ઉપર ચાલે છે. હવે આપણે વોટર ઉપર ચાલતા વ્હીકલ્સ નેમની યાદી બનાવીશું. તો આજનું આપણું ફર્સ્ટ પીક છે બોટ. બી ઓ એ ટી, બોટ. બી ઓ એ ટી, બોટ. હવે સેકન્ડ આવશે સીપ. એસ એચ આઈ પી, સીપ. એસ એચ આઈ પી, સીપ. હવે આપણે એરમાં ઉડતા વ્હીકલ્સની યાદી બનાવીશું. તો આજનું આપણું ફર્સ્ટ પીક છે પ્લેન. પી એલ એ એન ઈ, પ્લેન. પી એલ એ એન ઈ, પ્લેન. હવે નેક્સ્ટ આવશે હેલિકોપ્ટર. એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર, હેલિકોપ્ટર. એચ ઈ એલ આઈ સી ઓ પી ટી ઈ આર, હેલિકોપ્ટર. આજની આપણી સેકન્ડ એક્ટિવિટી છે વિચ વન ઇઝ ડિફરન્ટ. જુડા પડતા વ્હીકલ્સ ઉપર ચોકડી કરો. ઓકે ફ્રેન્ડ્સ, રેડી છો બધા? જુઓ ફ્રેન્ડ્સ, ફર્સ્ટ લાઇનમાં પ્લેન છે, છે ને પ્લેન બધા? પણ થ્રી પ્લેન સરખા છે અને એક પ્લેન અલગ છે. તો કયું પ્લેન અલગ છે ફ્રેન્ડ્સ? લાસ્ટ વાળું. તો એના ઉપર આપણે ચોકડી કરીશું. હવે જુઓ ફ્રેન્ડ્સ, સેકન્ડ લાઇનમાં સીનું પીક છે બોટ. હા, બોટ છે. કઈ બોટ અલગ છે ફ્રેન્ડ્સ? સેકન્ડ. તો સેકન્ડ બોટ ઉપર આપણે ચોકડી કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ થર્ડ લાઇનમાં છે બસ. કઈ બસ અલગ છે ફ્રેન્ડ્સ? થર્ડ. હા, તો થર્ડ બસ ઉપર આપણે ચોકડી કરીશું. ઓકે, હવે નેક્સ્ટ જુઓ. ટ્રેન ગાડીના એન્જિન છે અને એક બાઇસિકલ છે, તો અલગ કઈ છે ફ્રેન્ડ્સ? બાઇસિકલ. તો બાઇસિકલ ઉપર આપણે ચોકડી કરીશું. હવે જુઓ નેક્સ્ટ લાઇનમાં કાર છે. કઈ કાર અલગ છે ફ્રેન્ડ્સ? ફર્સ્ટ. હા, તો એના ઉપર આપણે ચોકડી કરીશું. હવે જુઓ લાસ્ટ લાઇનમાં શું છે? ટ્રક અને પ્લેન. તો અલગ શું છે ફ્રેન્ડ્સ? પ્લેન. તો પ્લેન ઉપર આપણે ચોકડી કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આજની આપણી થર્ડ એક્ટિવિટી છે આઈડેન્ટિફાઈ એન્ડ સર્કલ ઓલ ધ એર વ્હીકલ્સ. હવામાં ઉડતા વાહનો ઓળખો અને ગોળ કરો. જુઓ ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વ્હીકલ્સ
આપ્યા છે એમાંથી આપણે જે વિહિકલ એરમાં ઉડે છે એના ઉપર સર્કલ કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ ફર્સ્ટ લાઇનમાં શું છે? હેલિકોપ્ટર છે ને. હા, તો હેલિકોપ્ટર ક્યાં ઉડશે? એરમાં. એટલે એના ઉપર આપણે સર્કલ કરીશું. ફ્રેન્ડ્સ, બાજુમાં જુઓ બલૂન છે. એ બલૂન પણ પ્લેન અને હેલિકોપ્ટર જેમ એરમાં ઉડે છે, માટે એના ઉપર પણ આપણે સર્કલ કરીશું. હવે સેકન્ડ લાઇનમાં જુઓ, ફર્સ્ટ પીક છે પ્લેન, એ પણ એરમાં ઉડે છે, માટે એના પર પણ આપણે સર્કલ કરીશું. પછી કાર છે, કાર ઉડશે ફ્રેન્ડ્સ એરમાં? ના ઉડે ને, તો એના ઉપર સર્કલ કરીશું નહીં. એની બાજુમાં છે રોકેટ. ફ્રેન્ડ્સ, આ રોકેટ પણ પ્લેન અને હેલિકોપ્ટર જેમ એરમાં ઉડે છે, માટે એના પર પણ આપણે સર્કલ કરીશું. હવે થર્ડ લાઇન જુઓ, એમાં છે પ્લેન, એના ઉપર સર્કલ કરીશું. પછી છે બોટ, તો બોટ ક્યાં ચાલે છે ફ્રેન્ડ્સ? વોટરમાં, એટલે એના ઉપર સર્કલ કરવાનું નથી. એની બાજુમાં બીજું પ્લેન છે, એના પર પણ આપણે સર્કલ કરીશું. હવે જુઓ લાસ્ટ લાઇનમાં બોટ છે, બોટ તો પાણીમાં ચાલે છે, બાજુમાં પ્લેન છે, તો એના ઉપર પણ આપણે સર્કલ કરીશું. ઓકે ફ્રેન્ડ, આજની આપણી નેક્સ્ટ એક્ટિવિટી છે આઈડેન્ટિફાય એન્ડ સર્કલ ઓલ ધ વોટર વિહિકલ્સ. પાણીમાં ચાલતા વાહનો ઉપર ગોર કરો. ફ્રેન્ડ્સ, જુઓ અહીં કેટલાક પિક આપ્યા છે, એમાંથી કેટલાક વિહિકલ વોટર ઉપર ચાલે છે તે શોધીને આપણે સર્કલ કરવાનું છે. તો જુઓ ફર્સ્ટ લાઇનમાં બોટ, બાઇસિકલ અને ટ્રક છે. તો ફ્રેન્ડ્સ, આ ત્રણમાંથી કયું વિહિકલ વોટર ઉપર ચાલશે? બોટ. તો બોટ ઉપર આપણે સર્કલ કરીશું. હવે જુઓ ફ્રેન્ડ્સ, સેકન્ડ લાઇનમાં પ્લેન, કાર અને બોટ છે, તો એમાં પણ આપણે બોટ ઉપર સર્કલ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે જુઓ થર્ડ લાઇનમાં બોટ, શિપ અને કાર છે, તો આમાંથી કયું વિહિકલ ફ્રેન્ડ્સ વોટર ઉપર ચાલશે? બોટ અને શિપ. તો એ બંને ઉપર આપણે સર્કલ કરીશું. જુઓ ફ્રેન્ડ્સ, લાસ્ટ લાઇનમાં બોટ, શિપ અને ટ્રેન છે, તો આમાંથી કયું વિહિકલ્સ વોટર ઉપર ચાલશે? બોટ અને શિપ. તો આ બંને પણ આપણે સર્કલ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આજની આપણી લાસ્ટ એક્ટિવિટી છે આઈડેન્ટિફાય એન્ડ સર્કલ ઓલ ધ લેન્ડ વિહિકલ્સ. જમીન ઉપર ચાલતા વાહનો ઓળખી ગોર કરો. જુઓ ફ્રેન્ડ્સ, અહીં ફર્સ્ટ લાઇનમાં કાર અને બસ આપ્યા છે, તો એ બંને વિહિકલ્સ લેન્ડ ઉપર ચાલે છે, માટે એના ઉપર આપણે સર્કલ કરીશું. હવે જુઓ સેકન્ડ લાઇનમાં કાર અને બાઇસિકલ છે, એ પણ બંને લેન્ડ ઉપર ચાલે છે, માટે એના ઉપર પણ આપણે સર્કલ કરીશું. ફ્રેન્ડ્સ, હવે જુઓ થર્ડ લાઇનમાં ટ્રક, પ્લેન અને કાર છે. દેખાય છે ફ્રેન્ડ્સ બધાને? હા, તો એમાંથી જે વિહિકલ્સ લેન્ડ ઉપર ચાલે છે એના ઉપર આપણે સર્કલ કરવાનું છે. તો કહો તો ફ્રેન્ડ્સ, ટ્રક, પ્લેન અને કારમાંથી કયું વિહિકલ લેન્ડ ઉપર ચાલે છે? ટ્રક અને કાર. હા, તો ટ્રક અને કાર ઉપર આપણે સર્કલ કરીશું. હવે જુઓ લાસ્ટ લાઇનમાં ટ્રેન, સ્કૂટર અને કાર છે, આ ત્રણમાંથી કયું વિહિકલ્સ લેન્ડ ઉપર ચાલશે? ત્રણે ત્રણ. હા, ટ્રેન, સ્કૂટર અને કાર, ત્રણે ત્રણ વિહિકલ્સ લેન્ડ ઉપર ચાલે છે,
માટે આ ત્રણે વિહિકલ્સ ઉપર આપણે સર્કલ કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ હવે તો વિહિકલ્સ નેમ બરાબર યાદ રહી ગયા હશે, ખરું ને? યાદ રહી ગયા ને? ઓકે, તો તમે પણ આ રીતે નવી નવી એક્ટિવિટીથી વિહિકલ્સ નેમ યાદ કરતા રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.